ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના 6 માસ પૂર્વે વરસાદી તારાજીના પગલે ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા હતા અને ત્યારબાદ અનેક રજૂઆત બાદ સરકારી તંત્રે સર્વે હાથ ધરી હતી અને ખેત ધોવાની સહાય ચૂકવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાના પ્રારંભે જ મેઘ કહેર વરસ્યો હતો, જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સાથે મોટાભાગના ખેતરો ધોવાઈ ગયા હતા, જ્યારે અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. આ સ્થિતિમાં ખેડૂતોને બિયારણ, ખાતર અને મજૂરી સહિતની પારાવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. આ સમય ખેડૂતોના પાક ધોવાણ બાબતે સરકારી તંત્ર દ્વારા સર્વે કરાયો હતો, જે સર્વે બાદ 6 માસના લાંબા સમય પછી ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા કરાઈ હતી. આ સહાયની રકમ ખેડૂતોની મજાક કરી હોય તેવું ખેડૂતોનું માનવું છે, કારણ કે ખેડૂતોને બિયારણ, ખાતર સહિત 1 વીઘા દીઠ 4000 ખર્ચ થયો હતો, જેની સામે સરકારે 1 વીઘા દીઠ 300 થી લઈને 1200 રૂપિયા સુધીની રકમ ચૂકવતા ખેડૂતોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. સરકારે ખેડૂતોની મામૂલી સહાયરૂપી મજાક કરી હોવાનો આરોપ ખેડૂતો લગાવી રહ્યા છે. હવે જયારે હોનારત થઈ ગીર સોમનાથ જિલ્લામાં, ત્યારે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ થયો. મગફળી ધોવાણી, પછી ખેડૂતો માનમાન કરી ને બિયારણ લઈને પાછા વાવેતર કર્યા, પરંતુ સર્વે નતું થયું. પછી સર્વે માટે ખેડૂતોએ અનેક વાર રજૂઆત કરી, મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરી, પછી તેનું સર્વે આવ્યું. હવે સર્વે કર્યું, એનાથી કલેક્ટરમાંથી સીટ આવી હતી, સીટ ભરી કે 100% ને 80% ને સર્વે કર્યું, પરંતુ 6 મહિના બાદ અત્યારે તેનું વળતર આવ્યું છે. અમુક ખેડૂતોના ખાતામાં 500, અમુકના 600, 300, 400 એવી રકમ આવી છે ખેડૂતોના ખાતામાં. ખેડૂત જગતના તાત ઉપર આ મશ્કરી કરી હોય સરકાર, એવું ખેડૂતોને બધાને લાગે છે. ને આનું વળતર અમને વધારે મળવું છે એવી અમારી માંગણી છે. અત્યારે વીઘા દીઠ ખર્ચો આવે છે 4 થી 5 હજાર નો ખર્ચો આવે છે, કેમ કે બિયારણના ભાવ અત્યારે વધારે છે. એટલે અમે 2 થી 2.5 બિયારણ આવે તો 3000 નું બિયારણ થાય, 500 રૂપિયા નું ખાતર થાય, 500 રૂપિયા ની દવાઈમાં ભેળવવાનો ખર્ચ થાય અને 1000 રૂપિયા અમારે વાવવાનો ખર્ચ થાય. પરંતુ અત્યારે એટલું આવ્યું એના કારણે અમારે ખેડૂતોને આ મજાક કરવી હોય અમને લાગે છે. તો માંગુ છે કે આજે વળતર આપું ને એમાં ખેડૂતની મશ્કરી કરી એવી દેખાય, કે ખેડૂતને વાવવા ટાણે બિયારણ કેટલા મોંઘા થાય એ ખેડૂતને જ ખબર પડે. અમુક અમુક વાણિયા હોય એને ખબર ન હોય, ખેતી કરતા હોય એને ખ્યાલ હોય કે કેટલો ખર્ચ થાય. પછી 4 થી 5 હજાર રૂપિયા ખેડૂતને ખર્ચ થાય અને 200-500 રૂપિયા ખાતામાં સરકાર નાખે ને આવા લોલીપોપ ખોટા આપે, એ કામ ખેડૂત માટે તો બહુ અઘરું દેખાય. કે આવી મશ્કરી ખેડૂતની ને ક્યાં પુગાડ્યા, ખેડૂતે જ ને પુગાડ્યા. અત્યારે જો ખેડૂતની મશ્કરી કરતા હોય તો એને પાછા ઉતારવામાં ખેડૂતને વાર નથી લાગે એમ. એટલે એને વિચારી લેવું જોઈએ કે ખેડૂત ઉપર અમે ક્યાં પૂગ્યા અને ખેડૂત પાછા ક્યાં પુગાડ છે. એટલે એને વિચારીને ખેડૂતના ખાતામાં રૂપિયા નાખવા જોઈએ. મારું આજ કહેવાનું છે. ભરત જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સોમનાથ.